મિત્રો, સ્વાગત છે તમારું આજના પણ નવા વિડીયોની અંદર. તો આજે આપણે તમે જબરદસ્ત જે અત્યારે ટ્રેન્ડિંગમાં ઇન્સ્ટન્ટ રીલ્સ આવેલ છે, નામ વાળી તે પ્રકારની રીલ્સ બનાવતા શીખવાડશું. અને આની અંદર આપણે ત્રણથી ચાર જે અલગ અલગ જે ટ્રેન્ડિંગમાં જે ફોટા હતા તે ફોટા એડ કરીને રાખ્યા છે. તમારા ઇમેજ બનાવવાની જરૂર નથી, ખાલી આ પ્રોજેક્ટની અંદર તમે જે નામ લખેલું દેખાડું છે ત્યાં તમારું નામ લખી આ રીતના જે અલગ અલગ ફોટાની ઉપર આ રીતની રીલ્સ તમે બનાવી શકશો. તો નાનકડો ડેમો જોઈ લો, ફૂલ ડેમો આપણે ટેલિગ્રામની ચેનલ છે હેલ્પેસ ક્રિએશન ત્યાં આગળ મળે છે. ટેલિગ્રામ ચેનલને જોઈન કરે છે તો તમને ત્યાં આગળ ફૂલ પ્રોજેક્ટ અને જે એની ઇફેક્ટ છે તે પણ તમને ત્યાં મળે છે, એ પણ તમને ત્યાં આગળ મળે છે. ટેલિગ્રામની જે લિંક છે ડિસ્ક્રિપ્શનની અંદર તમને આપેલી છે. તો ડેમોની તમે જે વિડીયો જોશો એવો વિડીયો બનાવવા માટે સાહેબ તમારે એક અલર્ટ મોશનનો પ્રોજેક્ટ લેવાનો છે. પ્રોજેક્ટ લેવા માટે આવી જવું છે તમારા બ્રાઉઝરની અંદર અથવા ગૂગલ એપ્લિકેશનને ઓપન કરજો. સર્ચનું જે આઇકન છે ગૂગલની અંદર એમાં લખી દેજો હેલ્પેસ ક્રિએશન 01. તો નીચે તમને સાઇટ જોવા મળશે, આના પર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે આજે તમારી પાસે ખુલીને આવશે. ત્યાં આગળ તમે ઉપર સર્ચનું જે આઇકન દેખાડ્યું છે એના પર ક્લિક કરી ત્યાં તમારે કોડ છે તે લખવાનો રહેશે. કોડ છે 0948 અને સર્ચના આઇકન ઉપર ક્લિક કરી દેજો. ક્લિક કરશો તમારી પાસે નીચે છે આ ટાઇટલ કોડના થંબનેલ તમને દેખાઈ રહી છે, એના પર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો આજે ખુલીને આવશે. આમાં તમારે સેટ નીચે આવો, નીચે આવશો તો તમને આગળ લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ, એના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાં આગળ તમે ક્લિક કરશો એટલે તમારી પાસે આજે ફોટાવાળો પ્રોજેક્ટ છે એડ થઈને આવશે. આ પ્રોજેક્ટની અંદર તમને ચાર અલગ અલગ ડિઝાઇનની અંદર જે ફોટા સાથે મળે છે. આજે નીચે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરજો. ક્લિક કર્યા પછી આ પ્રોજેક્ટને તમારે અહીંથી ઓપન કરી લેવાનું છે. પ્રોજેક્ટથી ઓપન કરશો અને આ રીતે તમારી પાસે ખુલીને આવશે. રેડી, પ્રોજેક્ટની અંદર તો બધું સેટ થયું રહેશે. અહીંયા આગળ નીચે તમે જો નામ લખેલું દેખાઈ રહ્યું છે, આજે નામ છે એના પર ક્લિક કરી આજે એડિટ ટેક્સ્ટનો ઓપ્શન છે એમાં તમારે જવાનું છે. જે નામનો તમારો ફોટો બનાવો તે નામ તમારે આગળ લખી લેવાનું છે. ઇંગ્લિશ ગુજરાતી જે પણ તમારે લખવું હોય તે પ્રમાણે તમે આગળ લખી શકશો. બાકી તમારે જે નામ રાખવું છે નામ તમે ડાયરેક્ટ આગળ લખી દો. નામ લખાઈને આવશે ઉપર જે રાઇટનું આઇકન છે એના પર ક્લિક કરી દો અને એની બાજુમાં જે બોક્સ છે એનાથી તમે કલરને પણ ચેન્જ કરી શકશો. તો અલગ અલગ તમારે જે કલર રાખવો હોય તે કલર પણ તમે અહીંથી અલગ રાખી શકશો. રાઇટના આઇકન પર ક્લિક કરી દો, નામ અહીંયા લખાઈને આવ્યું છે. હવે આનો એક તમારે કેપ્શન એક સ્ક્રીનશોટ લેવાનું, એના માટે ઉપર શેરનું આઇકન છે એના પર ક્લિક કરી અહીંયા લખ્યું છે કરંટ ફ્રેમ PNG, એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો. આનો એક ફોટો તમારી પાસે સેવ થઈને આવશે. આ ફોટો સેવ થઈ ગયા પછી આની અંદર તમારે જે કેપકટની જે ઇફેક્ટ છે તે એડ કરવાની છે. એના માટે તમારે એક કેપકટ એપ્લિકેશન અને એક VPNની જરૂર પડશે. રેડી, તો આપણે જે એના માટે VPN યુઝ કરવાનું સુપર VPN છે અને કેપકટ એપ્લિકેશન. સૌ પ્રથમ તમારા કેપકટ એપ્લિકેશનનો ઓપન કર્યો છે. તમારી પાસે એપ્લિકેશન ન હોય તો ટેલિગ્રામની અંદર મેસેજ કર્યો ત્યાં આગળ તમને આપણાની જે લિંક છે શેર કરી દઈશું. કેપકટ ઓપન કરી લીધા પછી તમારે જ્યાં VPN છે તેને કનેક્ટ કરી લેવાનું છે. કોઈ પણ VPN યુઝ કરી શકો છો, જે પણ VPN લો એને તમારે સૌપ્રથમ કનેક્ટ કરી લેવાનું છે અને ત્યાર પછી જે આપણે ઇફેક્ટ છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. VPNને તમને કનેક્ટ લખેલું દેખાડ્યું છે એના પર ક્લિક કરી અને આગળ તમે થોડીક વાર ઉભું રહેવાનું છે. તમારે અહીંયા જે કનેક્ટેડ લખેલું આવી જાય ત્યાં સુધી તમારે રાહ જોઈ લેવાનું છે. કનેક્ટેડ લખેલું આવી જાય ત્યાર પછી આપણે જે પાછી આપણી સાઇટની અંદર તમારે આવી જવાનું રહેશે. તો થોડીક વાર તમે અહીંયા રાહ જોશો એટલે આ પ્રમાણે લખેલું આવે છે કનેક્ટેડ. હવે અહીંયા આપણી સાઇટની અંદર તમારે પાછું આવવાનું છે જ્યાં તમે આપણે લખેલું હતું કેપકટ ઇફેક્ટ, એના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા લખ્યું છે નીચે કેપકટ ઇફેક્ટ, આના પર ક્લિક કરવાનું છે. અહીંયા તમે ક્લિક કરશો એટલે જે ઇફેક્ટ છે તે ડાયરેક્ટ કેપકટની જે ખોલીને અહીંયા આગળ તમારી પાસે આવી જશે. કેપકટની ઇફેક્ટ જો તમારી પાસે ન ખોલે તો તમારું VPN છે તેને બીજો કનેક્ટ કરો અથવા VPN બીજું છે તેને ટ્રાય કરજો. નીચે લખ્યું છે યુઝ ટેમ્પલેટ, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. આ ટેમ્પલેટ ઉપર ક્લિક કરશો એટલે કેપકટની અંદર ડાયરેક્ટ જે ટેમ્પલેટ છે તે ખુલીને આવશે. તમારી પાસે ટેમ્પલેટ છે તે ખુલીને આવશે. અહીંયા નીચે જે લખ્યું છે યુઝ ટેમ્પલેટ, એના પર ક્લિક કરવાનું છે. અહીંયા તમે ક્લિક કરો અત્યારે જે આપણે ફોટો સેવ કર્યો છે તે ફોટો તમારે અહીંયા લઈ લેવાનું છે. ખાલી અહીંયા ફોટો એડ કરશો એટલે ઇફેક્ટ ઓટોમેટિક એડ થશે અને તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. તો અહીંયા જે નીચે તમને ફોટો સેવ કરવાનો ઓપ્શન મળી જશે ઉપર જે વિડીયો અને ફોટોનો ઓપ્શન છે આમાં જવાનું છે ફોટોમાં. અને અહીંયા આગળ તમને જે પહેલો તમારો જે ફોટો છે તે ફોટો તમને આગળ દેખાઈ જશે. એમાં તમારો જે ફોટો છે તેને સિલેક્ટ કરી લેવાનું છે અને નીચે જે તમને પ્રિવ્યુ લખેલું છે એના પર ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કરશો એટલે જ્યાં થોડીક વારની અંદર જે ઇફેક્ટ છે તે એડ થઈ અને તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થશે. ત્યાર પછી તમારા વિડીયોને સેવ કરવાનો રહેશે. આજે તમારે ઇફેક્ટ એડ થઈને તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થશે. ઉપર જે એક્સપોર્ટનું બટન છે એના પર ક્લિક કરી નીચે આગળ લખેલું આવશે એક્સપોર્ટ, એના પર ક્લિક કરવાનું છે. વિડીયો છે તે સેવ થઈને આવશે.